પ્રભુ આ કહે છે કે આણે નંદીની ખૂબ સુંદર મૂર્તિ બનાવી છે. નંદીની મૂર્તિ? અગમ, નંદી અને તમારો પાછલા જન્મનો વેર છે શું? હંમેશા લડ્યા કરો છો. વાહ પ્રભુ, તમે તો બહુ સુંદર મોદક બનાવ્યા છે. તમે બનાવેલા મોદકને જોઈને પેટમાં મૂષક દોડવા લાગ્યા છે પ્રભુ. પેટમાં મૂષક? કિંતુ મૂષક તો અહીંયા છે. એ જ તો પ્રભુ, ભૂખના મૂષક લાળ શરમ મૂકીને પેટમાંથી બહાર આવી ગયા છે. કંઈક કરો પ્રભુ. અહીં નજીકમાં જ ગૌતમ ઋષિનો આશ્રમ છે. મને લાગે છે ત્યાં આપણને ભોજન મળી જશે. ચાલો મારી સાથે. જ્યારે મહેક આટલી ઉત્તમ છે તો ભોજન કેટલું ઉત્તમ હશે. પ્રણામ ગુરુમાં. અરે બાળ ગણેશ, તમે કહો, કેમ આવવાનું થયું? માટે ભૂખ લાગી છે, કઈ જમવાનું આપો ને. શ્યામા પ્રભુ, હું ભોજન નહીં પણ પ્રસાદ બનાવી રહી છું, જે પૂજા પશ્ચાત જ મળી શકે છે. જો તમે મને સમય આપો તો પૂજા પછી હું કંઈક બનાવી આપીશ. કિંતુ માતે, મને અને મારા મિત્રોને બહુ જ તીવ્ર ભૂખ લાગી છે, પ્રતીક્ષા સંભવ નથી. તો પછી મને ક્ષમા કરો પ્રભુ. અરે યાદ આવ્યું માતે, ઋષિવરે આપને બહાર બોલાવ્યા છે. ભૂખના કારણે હું આપને કહેવાનું જ ભૂલી ગયો. એમ? એમણે મને બોલાવી છે? પરંતુ તેઓ તો ધ્યાનમાં હતા. ચાલો ચાલો, જલ્દી ભોજન ઉઠાવો અને નીકળો અહીંયાથી. પણ પ્રભુ, આ તો નંદીજી, આ તો એ તો બધું પછી. પહેલા પેટ પૂજા, પછી કામ બીજા. ઋષિવર તો ધ્યાનમાં છે પણ બાળ ગણેશે તો હે ભગવાન, આ ઠીક ના કર્યો તમે બાળ ગણેશ. આ કેવું ધ્યાન છે તમારું ઋષિવર? અહીં તમારી પત્નીને એક બાળક છડીને ચાલ્યું ગયું અને તમને જાણ પણ ન થઈ? એવું શું થઈ ગયું અહિલ્યા કે તમે મારું ધ્યાન ભંગ કરી નાખ્યું? શિવ પાર્વતી પુત્ર બાળ ગણેશ અને એમના સાથી આવ્યા હતા. બાળ ગણેશના તોફાન વધતા જ જઈ રહ્યા છે, એમને પાઠ ભણાવવો જ પડશે. ઓમ નમઃ સ્વાહા. વાહ પ્રભુ, ગુરુમાના હાથમાં તો જાદુ છે. એટલા માટે તો આપણે આ બધું પૂછ્યા વિના લઈ આવ્યા. હા, કિંતુ પ્રભુ, આપણે ગુરુમાની આજ્ઞાથી જ આ ભોજન લાવવું જોઈતું હતું. કેમ? આપણે આપણી માતા સાથે પણ આવું જ કરીએ છીએ ને. માં સાથે આવી રમૂજ અપરાધ કદાપિ ના કહેવાય નંદીજી. નહીં પ્રભુ, મારા વિચારમાં નંદીભાઈ સાચું કહી રહ્યા છે. હું નહીં કરું આ ભોજ. તમે બધા તો એવી રીતે બોલો છો જાણે ગૌતમ ઋષિએ તમારા માથા પર તલવાર મૂકી દીધી હોય. ગુરુ પિતા આપ? ઉચ્ચ કક્ષાનું જ્ઞાન રાખવા છતાં પણ તમે ચોરી કરી? નહીં ગુરુ પિતા, આ ચોરી નહીં, માતા સાથે રમૂજ છે.
જે પણ છે બાળ ગણેશ, આ કાર્ય અપરાધની શ્રેણીમાં આવે છે, જેનો દંડ તમને જરૂર મળશે, એ પણ તમારી માતા દ્વારા. હવે શું થશે? માં પાર્વતીને આના વિશે ખબર પડી તો આપણે બધા તો ગયા કામથી. નહીં ઋષિવર, તમારાથી અવશ્ય જ કોઈ ભૂલ થઈ છે. મારો બાળ ગણેશ ક્યારે ચોરી ન કરી શકે. તમે જગતજનની છો માં, તમે સ્વયં એ જાણી લો કે હું સાચું કહું છું કે ખોટું. એવું છે તો હું મારા પુત્રના અપરાધ માટે તમારી ક્ષમા માંગુ છું ઋષિવર, અને હું વચન આપું છું તમને કે આવું ફરીવાર નહીં થાય. હું એ જ ઈચ્છું છું માં. પ્રણામ. માં, એ રમતા રમતા ભૂખ લાગી ગઈ હતી તો, કિંતુ મેં ગુરુમાને પૂછ્યું હતું, એમણે ન આપ્યું તો. એમણે ન આપ્યું તો તમે ચોરી કરશો? નહીં માં, ચોરી નહીં, ગુરુમા સાથે રમું જ હતી. બસ બાળ ગણેશ, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. આજે હું તમને એવો દંડ આપીશ જેના પછી તમે ભૂલથી પણ ક્યારે કોઈ તોફાન નહીં કરો. માં, આપ ક્યાં લઈ જાઓ છો? આ તો અંધારી કોટડી છે. માં, આપ મને અહીંયા કેમ લાવ્યા છો? મને કેમ બાંધી રહ્યા છો આપ? થોડી વાર અહીંયા રહીશ તો અક્કલ ઠેકાણે આવી જશે તારી. નહીં માં, મને અહીંયા નહીં છોડો, ક્ષમા કરી દો, હું ફરીવાર આવું કદાપિ નહીં કરું. માં, ખોલો ને માં, માં મને ક્ષમા કરી દો. માં, માતે, પ્રભુને છોડી દો માતે, એમના અપરાધમાં અમે પણ ભાગીદાર છીએ. જાણું છું, તમારી બધાની સંગતના કારણે જ મારો બાળ ગણેશ બગડ્યો છે. અવશ્ય તમે બધાએ જ એને ચોરી માટે ઉશ્કેર્યો હશે. ચાલ્યા જાવ અહીંયાથી, નહીં તો મારા ક્રોધને કાબૂમાં નહીં રાખી શકું. ગળું સુકાઈ રહ્યું છે. પાણી, પાણી માં. હા, તું તું અહીં કેવી રીતે? મેં તો તને માં. હા, અહીંયા તો કોઈ નથી. આ મારો ભ્રમ હતો કે પછી બીજું કઈ? માં, મોદક આપો ને. શું થઈ રહ્યું છે મારી સાથે? મને દરેક જગ્યાએ બાળ ગણેશ કેમ દેખાઈ રહ્યો છે? શું થયું માં? મને બાંધીને આપ દુખી છો ને, એટલા માટે આપ મને વારંવાર જોવા આવો છો કે હું કુશળ છું કે નહીં, હે ને? બાળ ગણેશ, તું આ કયો છળ કરી રહ્યો છે મારી સાથે? કેમ મને દરેક જગ્યાએ દેખાઈ રહ્યો છે? આ કોઈ છળ નથી માં, આ જ સત્ય છે. હું કણ કણમાં છું. વાતને ફેરવ નહીં બાળ ગણેશ, કહે મને સાચું શું છે. સાચું સમજવા માટે આપે મને ખોલવો પડશે માં. એટલી જાણ હતી કે મારો પુત્ર પ્રકર્મી છે, પરંતુ આટલો બધો પ્રકર્મી એ મેં હમણાં જાણ્યું. નહીં માં, પુત્ર કદાપિ એની જનનીથી મોટો ન હોઈ શકે. આપ મારો આધાર છો માં. એ ક્ષણ બહુ જ શુભ હતી જ્યારે તે અહિલ્યાની કુટીરમાંથી ભોગની ચોરી કરી. એવું ન થાત
તો હું મારા પુત્રનું આ સૃષ્ટિ રૂપ કદાપી ન જોઈ શકત. હવે ચાલ, તું હાથ મોઢું ધોઈ લે, હું મોદક પીરસું છું. તમે બધા આમ પૂતળા બનીને કેમ ઉભા છો? જાઓ, તમે બધા પણ હાથ મોઢું ધોઈને આવી જાઓ. લો, ફરીથી માખણ લગાડવાનું શરૂ. પ્રભુ આપણી બહુ જ હસી મજાક કરી રહ્યા છે. આ વખતે તો આપણે એમને પકડીને જ જંપીશું. તો ચક્રવ્યુહ રચાવવામાં આવ્યો છે. અરે, દેવ અમને છુપાઈને કેમ જોઈ રહ્યા છે? મૂષક, પકડજે. હું ફરી છટકી ગયો. મૂષક, તારે કારણે આપણે હંમેશા હારી જઈએ છીએ. ક્ષમા કરો નંદી, પરંતુ મારું ધ્યાન ભટકાયું એની પાછળ એક કારણ છે. શું કારણ? એ તો મેં પેલી બાજુ ઝાડની પાછળ કાર્તિકે દેવને જોયા. એ છુપાઈને આપણને જોઈ રહ્યા હતા. છેને વિચિત્ર વાત? હા, તારા બહાના કામ નહીં આવે મુષકરાજ. જ્યાં સુધી તમે બધા મને પકડી નથી લેતા, હું કોઈને નથી છોડવાનો. ચાલો, પકડો, પકડો મને. આ બધું તારા કારણે થયું છે. હવે જો તે પ્રભુને નથી પકડ્યા, તો તને ઝાડ નીચે ઊંધો લટકાવી નીચેથી આગ લગાડી દઈશ. ચારથી ઊંધો નીચે આગ? નહીં નહીં નહીં, હવે મને ચારથી ઊંધો નહીં લટકાવતા, ના લટકાવતા. ચાલો, રમત હવે બહુ થઈ, જલ્દી થી નાઈ લઈએ. માં જોઈ જશે તો ઠપકો પડશે. ગણેશ, યુદ્ધ થી પાછા આવીને કાર્તિકે હંમેશા સૌથી પહેલા મને વળગી પડતો હતો, મારા હાથે બનેલા મોદક ખાતો હતો. પણ આ વખતે હંસાસુર ને મારીને પાછો આવ્યા પછી એવું કઈ પણ ના કર્યું એણે. જોયું, મેં કીધું તુને કે મેં કાર્તિકેય દેવને જોયા છે. એ તમને ન મળ્યા, મને ન મળ્યા, એનું શું કારણ હોઈ શકે માં? કદાચ એ થાકી ગયો હશે. મોટા ભાઈ, જોઈ લીધું તમે લોકોએ? મેં કીધું તું ને કાર્તિકે આવી ગયા છે. હવે હજી કેટલી વાર તું એકની એક વાત બોલ્યા કરીશ મૂષક? હજી એક વાર. તારી ખીખી બંધ કર અને જા અહીંયાથી, હું થાકી ગયો છું, વિશ્રામ કરવા ઈચ્છું છું. ઠીક છે મોટા ભાઈ, તમે વિશ્રામ કરો, અમે જઈએ છીએ. એના પહેલા કે કોઈને કાંઈ પણ ખબર પડે, મારે એ સર્વશક્તિશાળી ચીજ ગમે એ રીતે મેળવવી જ પડશે. તમને બધાને પણ એ જ લાગ્યું જે મને લાગ્યું?
હા, દેવ કાર્તિકેયનું વર્તન બહુ જ વિચિત્ર હતું. આનું શું કારણ હશે પ્રભુ? અરે પ્રભુ, ક્યાં રહી ગયા તમે? તમે આમ રોકાઈ કેમ ગયા પ્રભુ? નંદી મહારાજ, આ માનો સુવાનો સમય છે. આપણા રમવાના અવાજથી માની ઊંઘમાં ખલેલ પડશે, એટલે આજે આપણે પણ સૂઈ જઈએ. બધા સુવા જઈ રહ્યા છે, આજ મોકો છે. બધા પોતપોતાના કાન અહીંયા લાવો. જેવી તમારી આજ્ઞા પ્રભુ. ચલો ચલો છુપાઈ જઈએ. સર્વશક્તિશાળી ચીજ મારા હાથમાં આવી જાય, બસ બધાને મસળીને મૂકી દઈશ હું. પણ એને ગોતવી ક્યાં? મોટા ભાઈ, તમે આને ગોતી રહ્યા છો ને? તું અહીં? તું તો સુવા ગયો હતો ને? તમને કેવી રીતે ખબર પડી મોટા ભાઈ? હું તને આ લોકોને કહેતા સાંભળી ગયો હતો. ચોરી છુપી બીજાઓની વાત સાંભળવી પાપ છે મોટા ભાઈ. જો કે તમે આને શોધતા હતા ને? આ એ જ મોદક છે મોટા ભાઈ, જેમાં માએ એ બધી સર્વશક્તિશાળી ચીજો નાખી છે, જેને ખાધા પછી અમારે યુદ્ધનો અભ્યાસ કરવાનો છે. સર્વશક્તિશાળી ચીજ? હા, આને જ તો હું શોધી રહ્યો હતો. હું યુદ્ધ અભ્યાસ માટે તૈયાર છું ગણેશ. કહેવા માટે તો હું તારો મોટો ભાઈ છું ગણેશ, પણ તું મને હરાવે તો જાણું. તમારી આ જ ઈચ્છા છે તો એ અવશ્ય પૂરી થશે. તથાસ્તુ. નાનકા? મોટા ભાઈ, તમે અહીંયા છો તો આ કોણ છે? આ કેવો સવાલ છે નાનકા? ઈ નકલી છે. ના, હું સાચો છું. ના, હું સાચો છું. તું માયાવી છે. હું સાચો છું. તું માયાવી છે. હંસાસુરને મારવા કોણ ગયો હતો? હું ગયો હતો અને એને મારી પણ નાખ્યો. બગમ, જરા અનુવાદ કરીને બતાવ તો આ શું કહી રહ્યો છે? પ્રભુ, આ કહી રહ્યો છે, આવી રીતે તો સાચા ખોટાનું અંતર ઠરાવવું અસંભવ છે. અસંભવ શબ્દ મારા શબ્દકોશમાં નથી અગમ. આનો ઉપાય છે મારી પાસે. તમને બંનેને પરસ્પર લડવું પડશે. જે જીતશે એ જ સાચા કાર્તિકેય ભાઈ હશે. શું તમે તૈયાર છો? તૈયાર છું, તૈયાર છું. આરંભ કરો. ગણેશ, આ હું શું જોઈ રહી છું? બેબે કાર્તિકેય મારા સાચા કાર્તિકેયને વાગી જશે તો? રોકો એમને. તમારી મમતાને વિચલિત ના થવા દો માં. તમે જાણો છો ભાઈને કઈ નહીં થાય. શંકાસુર, બતાવ તે મારું રૂપ કેમ ધાર્યું? જ્યારે તું શક્તિશાળી ચીજ બદલ પિતાજીને બતાવી રહ્યો હતો, એમે સાંભળી લીધું હતું. હું એને ચોરવા આવ્યો હતો. તને મલ્લયુદ્ધ કરતા જોયો તો તારું રૂપ ધરીને અહીં આવી ગયો. પણ હું તો તે સર્વશક્તિશાળી ચીજ ગ્રહણ કરી ચૂક્યો છું, તો પછી તું મારાથી કેવી રીતે જીતી ગયો? સર્વશક્તિશાળી ચીજ? હું તો લોકોનો વિશ્વાસ, એમના તપ અને માનવતાના વિષયમાં બોલી રહ્યો હતો શંકાસુર. જ્યાં સુધી આ બધું મારા પરિવારની સાથે છે, અમને કોઈ અનિષ્ટ હરાવી ના શકે. પણ તે શું ખાધું?
એને જૂઠાણું ખાધું છે ભાઈ. મને આના છળનો તાગ પહેલા જ મળી ગયો હતો ભાઈ, એટલે મેં એને સર્વશક્તિશાળી ચીજ મોદકમાં છે એમ ખાઈને ખવડાવી દીધી. છળ, શંકાસુરથી છળ. હવે તમે વિશ્રામ કરો ભાઈ, હવે મારો વારો છે. કેમ દેખાય રહ્યા ને દિવસમાં તારા, હવે સાચા તારા પણ જોઈ લે. તમારા જેવા દીકરા પામીને તો હું ધન્ય થઈ ગઈ. માં, તમારા મોદક તો શંકાસુર ખાઈ ગયો ને. હવે શું અમારે ભૂખ્યા રહેવું પડશે? ગણેશ, માં એના બાળકોને કોઈ દિવસ ભૂખ્યા ના રાખે. હમણાં જ મોદક બનાવીને ખવડાવું છું. નહીં ગણાસુર, તું આ માડી નથી લઈ શકતો. નહીં ગણાસુર, નહીં. નહીં, આ તો અનર્થ થઈ ગયો. હવે ગણાસુર આ માણીનો દુરુપયોગ કરીને દરેક જગ્યાએ ત્રાહી માં મચાવી દેશે. મારે મારે શીઘ્રતાથી બાળ ગણેશજીની આરાધના કરવી પડશે. ઓમ ગંગણપતે નમઃ. 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 શું થયું મુનિવર, તમે મને કેમ બોલાવ્યો? મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે પ્રભુ. ભૂલ? અને તમારાથી? બાળ ગણેશ, મને તમે આટલા વિશ્વાસથી ચિંતામણી આપી હતી અને હું મૂર્ખ. મેં મહાશક્તિશાળી મણીને પોતાના ગળામાં પહેરી લીધી. તો એમાં શું ખોટું કર્યું? તમારી જગ્યાએ કોઈ પણ હોત તો આવું જ કરત. નહીં નહીં બાળ ગણેશ, મારે એ મણીને ગળામાં નહોતી પહેરવાની. એ બધાની નજરમાં આવી ગઈ, જેના કારણે મોટી સમસ્યા થઈ ગઈ છે. સમસ્યા? આમાં શું સમસ્યા મુનિવર? હું એ મણી સાંભળી ના શક્યો બાળ ગણેશ, ના સાંભળી શક્યો. ગણાસુરે ચિંતામણીને ચોરી લીધી. શું? એનું એટલો દુસાહસ? ચિંતામણીની અસીમ શક્તિઓથી એ બધું નષ્ટ કરી દેશે. આ ધરતીને, માણસોને, પ્રાણીઓને કોઈને નહીં છોડે. એક તમે છો પ્રભુ, જે આ પૃથ્વીને વિનાશથી બચાવી શકો છો. તમે ચિંતા ના કરો મુનિવર, એ મણી તમને પાછું મળી જશે. પ્રભુ ધન્યવાદ. ક્યાં ગયો મારો મણી? ક્યાં ગયો? આ ચિંતામણી ના હોવાથી મને કોઈ હાથ પણ નહીં લગાવી શકે. પહેલા તો હું એ ઋષિ કપિલાને મારી નાખીશ અને પછી કૈલાસ જઈને બધા દેવતાઓને. સેનાપતિ, આપણે અત્યારે જ આક્રમણ કરીશું. બધા દાનવોને તૈયાર કરો. ક્યાં જઈ રહ્યો છે ગણાસુર? તારી મૃત્યુ તો અહીંયા જ લખી છે, તો શા માટે બીજી જગ્યાએ જવાનું કષ્ટ લે છે? બાળ ગણેશ,
સારું થયું કે તું અહીંયા આવી ગયો બાળ ગણેશ. કેમ કે મારી નહીં પરંતુ તારી મૃત્યુ લખી છે અને એ પણ મારા હાથે. એ તો સમય જ બતાવશે કે કોની મૃત્યુ નિશ્ચિત છે. અરે કાયરો, મો શું જોવો છો? મારી નાખો ને. ગણાસુર, તું મને કહી દે, તું આ ચિંતામણી મને પોતે આપે છે કે હું તને મારીને લઈ લઉં? જણાવ, આપે છે કે તને મારી નાખું? આ ચિંતામણી છે આની અસીમ શક્તિઓ વિશે. ગણાસુર, એ ચિંતામણી મારી જ છે, એટલા માટે મને બધી ખબર છે એના વિશે. તું આપે છે કે હું મારું તને? તો મારું કઈ બગાડી નથી શકતો. મારી નાખીશ અને પછી તારા પિતા ભોલેનાથ ને હું અમર છું. Yeah.
આ લો મુનિવર તમારી ચિંતામણી. નહીં બાળ ગણેશ, હું આને લાયક નથી. મારો ચિંતામણી પર કોઈ અધિકાર નથી. આને કૃપા કરીને પોતાની પાસે જ રાખો. પણ કેમ મુનિવર? પ્રભુ, આ જે કોઈના પણ હાથ લાગશે તો એનો દુરુપયોગ કરી શકે છે, અને ક્યારેક આ મારા આશ્રમથી ફરીથી ચોરી થઈ જશે તો હું પોતાને ક્યારે માફ નહીં કરી શકું. ઠીક છે મુનિવર, જેવી તમારી ઈચ્છા. બાળ ગણેશની જય! બાળ ગણેશની જય! બાળ ગણેશની જય!